नमस्कार मारा वाला विद्यार्थी मित्रों, आजे बात करीशु धोरण 9 अने विषय गुजराती काव्य नंबर 15 गोत मातनी क्या स्वाध्यायनु संपूर्ण सॉल्यूशन करीशु, जे मित्रों तमने परीक्षा नी अंदर खूब उपयोगी निवडशे। आ जवाबो तमे गुजराती नी नोटबुक मां पण लखी शको छो। आपणी चेनल मां तमाम विषयना स्वाध्याय सॉल्यूशन साथे मूकवामां आवे छे, तो मित्रों प्लेलिस्ट मां जई अने जोई शको छो। ए पेला चेनल नी अंदर प्रथम वखत आवे छो तो चेनल ने सब्सक्राइब करी बाजूमां आपेला बेल आइकन नी अंदर ऑल नोटिफिकेशन करी देजो। काव्यनुं नाम गोद मातनी क्या, साहित्य कृतिनो प्रकार छे उर्मी काव्य, लेखक छे चंद्रकांत शेठ। आ काव्य सामाथी लेवामां आव्यो छे तो परिवारना काव्यमांथी लेवामां आवेलो छे। मित्रों आ प्रकारना प्रश्नो पण घणी वखत पूछाता होय छे। ત્યારબાદ શબ્દની સમજૂતી જોઈશું। સામાનાર્થી શબ્દાર્થ ગોદ તો ખોળો, અહીં માતાનો ખોળો સમજવાનો છે। સૈયા તો પથારી, સોડ તો પાસું અથવા પડખું, રાહી તો મુસાફર અથવા વટે માર્ગું, પલ્લવ તો પાંદડું, પરબ તો રસ્તામાં મુસાફરોને પીવા પાણી પીવાની જગ્યા, રાહત તો અહીં તમારે ઊંપ અને મેહ એટલે વરસાદ। વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ, હાજર તો ગેરહાજર, હેત તો ધિક્કાર। સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। માતાના ટહુકા પાસે કોની વિસાત નથી, તો સૂર તાલ સંગીત, તો કોની નથી, તો મિત્રો ઉપરની ત્રણેયની, એટલે કે સાચો જવાબ ડી આવે છે। નંબર 2, હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ શું થાય છે। કોઈ મદદ કરવા આવતું નથી, 1000 હાથની વાત છે, માતાની મમતા દેખાતી નથી, બધા જ મદદ કરવા તૈયાર હોય, તો સાચો જવાબ આવે છે ડી। નંબર 3, માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે, તો સૂર તાલ અને સંગીત સાથે, ઉનાળાના તડકા સાથે, ભર્યા ઉનાળાની પરબ સાથે કે શિયાળાની ઠંડી સાથે। સાચો જવાબ આવે છે સી, ભર્યા ઉનાળાની પરબ સાથે। પ્રશ્ન નંબર 4, કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે, તો તાપણું કરીને, માતાની લાગણીથી, સૈયામાં સુવાથી કે કડકડતી ઠંડીથી। તો સાચો જવાબ આવે છે બી, માતાની લાગણીથી। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કે માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે, તો જેમાં આકાશમાં જેવી રીતે મિત્રો આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારાઓથી ગગન સુંદર લાગે છે, પોતાનો પ્રકાશ પાથરે છે, આથી પૃથ્વી ઉપર સૂર્યની ગરમીનો અને રાત્રે ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે। પરંતુ કવિ તો માતાના વાત્સલ્યપૂર્ણ આંખોથી સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા શીતળા અને સૌંદર્યની વાત કરી છે। નંબર 2, માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે, તો માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુસળધાર વરસાદની હેલી જોવા મળે છે, એ જ રીતે જીવનમાં આપણા સ્નેહી સ્વજનો પણ આપણને હિત કરતા હશે, પરંતુ માતાના પ્રેમ અને હેતની હેલી સામે સાવ ફીકા રહેવાના માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના 7-8 લીટીમાં ઉત્તર લખો। ગોદ માતની કેમ કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં અધૂરપ અનુભવાય છે, શા માટે, તો એ આપણે મિત્રો એનો જવાબ લખીશું। ગોદ માતાની કેમ કાવ્યમાં કવિએ માની મમતા માટે તરસતા જોવા મળે છે। એવો કહે છે કે દુનિયામાં દરેક વસ્તુ આપણી પાસે હશે પણ એ કંઈ કામની નથી, જીવનમાં છત અને છત્ર મળશે પણ એમાં માતાની ગોદનો અભાવ અનુભવશે, ઘરમાં સરસ મજાનો શયનખંડ હશે પણ માની ગોદમાં જે નિંદર આવે તે શયનખંડમાં નથી આવતી, જીવનમાં ઘણા બધા સ્નેહીઓ મિત્રો મળશે પણ ત્યાં માની હાજરી અનુભવવા નથી મળે, પલ્લવ અને પુષ્પો સૂર્ય અને તારાઓમાં વાત્સલ્યપૂર્ણ આંખોને અધુરૂપ ચાલે છે, જીવનમાં મીઠા સૂર તાલ અને સંગીત માણવા મળશે
પણ એમાંય માનો પ્રેમાળ ટહુકો સાંભળવા નથી મળતો। મદદ કરવા હજારો હાથ તૈયાર છે પણ માના આલિંગન વગર બધું અધૂરું છે। વર્ષોની હેલી ઉમટે છે પણ માના હિતની હેલી શોધીએ જડતી નથી। કવિને જીવનમાં માની અધુરૂપ દેખાય છે। ભર ઉનાળે તરસ છીપાવતી પરબની સાથે માના વાત્સલ્યની વાત કરે છે। આમ કવિ શિયાળામાં હું પાપતી માની માયાની અધુરૂપ ચાલે છે કારણ કે હવે એમની પાસે માં રહી નથી। આમ કવિ અનેક બાબતોમાં માની અધુરૂપ અનુભવે છે। મિત્રો, માનો જે પ્રેમ છે જે આપણને પ્રાપ્ત થતો હોય છે એ જ્યારે માં ન હોય ત્યારે તેની આપણને અધુરૂપ દેખાય છે, એટલે કે એની ખાલી જગ્યા જે આપણે પૂર્તિ કરવા મથીએ છીએ પણ પૂર્તિ થતી નથી। નંબર બે, કવિને માતા પાસેથી શું શું મળે છે। કવિને માતા પાસેથી માની આંખોમાંની આંખોમાંથી વાત્સલ્ય મળે છે, માનો પ્રેમ વરસાદ સાંભળવા મળે છે, માના આલિંગનમાં પ્રેમને સ્પર્શવા મળે છે, માતા પાસેથી એની ઉપાડી ગોદ અને સૂતી વખતે માની ઘોડે મળે છે। માના હિતની હેલી શીતળ છાયા અને ઉપાડી માયા મળે છે। પ્રશ્ન નંબર ચાર, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો। હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં। મિત્રો, મદદ કરવા માટે હજારો હાથ હોય છે પરંતુ માની જે ગોદ છે, માની જે છાતીની અંદરથી આપણને જે પ્રેમ પ્રાપ્ત થાય છે એવો પ્રેમ આપણે મેળવી શકતા નથી। એક કાવ્ય પંક્તિ આપણે અહીં સમજીશું કે આપણા જીવનમાં જ્યારે સુખ અને દુઃખ આવે અથવા ગમે તેવી કપરી પરિસ્થિતિમાં મૂંઝાતા હોઈએ ત્યારે મદદ કરવા હજારો હાથ તૈયાર, એટલે કે અનેક વ્યક્તિઓ તૈયાર હોય છે। આપણા સ્નેહીઓ, આપણા મિત્ર વર્તુળ બધા જ આપણી મદદ કરવા માટે તૈયાર હોય છે, પણ જ્યારે માં આલિંગનમાં લે છે ત્યારે જે હુંફ મળે છે એનાથી મૂંઝાયેલી વ્યક્તિ નિશ્ચિંતતા અનુભવે છે। એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય પણ માતાના હુંફની અનુભૂતિ થતી નથી। તો મિત્રો, અહીં આપણે સંપૂર્ણ જે કાવ્ય છે એનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ। આવા જ સોલ્યુશનો મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો। ત્યાર પછીના પાઠ નંબર 16 જોવા માટે મિત્રો, જે અહીં એન્ડ સ્ક્રીન આપેલી છે એના ઉપર ક્લિક કરી અને તમે જોઈ શકો છો। જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરી નીચે આપેલું લાઇકનું જે બટન છે એ દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો, આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન મૂકવામાં આવેલા છે।